गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में सेना सप्तर्षि तारा एटले के नक्षत्र विषे बात करता हता। एमां आपणे शुं जोयुं के नक्षत्रनी पहेला तो नक्षत्रनी व्याख्या, शुं व्याख्या जोई के ताराओनुं के जे आपणने आपणे शुं करता होय ओळखी शकता होय एवो शुं बनावतो होय आकार, एने शुं कहेवाय नक्षत्र। मैं कीधुं के केटला छे टोटल 27 એમાં લે અમુક અમુકની વાત કરતા હતા તો કયા કયા સપ્તર્ષિ છે, પછી મૂર્ખ શર્મિષ્ઠા, આ બધા નક્ષત્રો જેને આપણે આકૃતિ જોઈ, પછી વાત કરતા હતા સપ્તર્ષિ નક્ષત્ર વિશે। તો એમાં શું વાત કરી, એના બીજા બે નામથી ઓળખાય, કયા? એક તો બિગ ડીપર અને ધ ગ્રેટ બિયર, બરાબર। પછી આકાશમાં કઈ દિશાથી કઈ દિશા તરફ કશું દેખાય તો પૂર્વથી પશ્ચિમ। આપણે સપ્તર્ષિ તારા જૂથના આધારે કોના તારા કયા તારાનું સ્થાન નક્કી કર્યું હતું કે ધ્રુવના તારા જે ઉત્તર દિશા તરફ પોઝ દેખાય છે, બરાબર। બધી તરફ બબે કલાક અંતરે નિશાળ કર્યું હતું, પણ વચ્ચે કયો તારો દેખાય? આપણે ધ્રુવનો તારો દેખાય છે। આના વિશે આપણે એટલે સુધી વાત કરી હતી। હવે તે પછી આપણે મૂર્ખશીર્ષ, સેના વિશે? મૂર્ખશીર્ષ નક્ષત્ર વિશે વાત કરશું। પેજ નંબર 223 ઉપર જુઓ, મૂર્ખશીર્ષ એ બીજું એક જાણીતું નક્ષત્ર છે જે શિયાળાની મોડી સાંજે દેખાય, એટલે કે મોડી સાંજ હોય ત્યારે દેખાય છે। તે આકાશમાં દેખાતા અદ્ભુત નક્ષત્રોમાંનું એક છે, તેમાં પણ 7 કે 8 તેજસ્વી તારા હોય। આ બધા જે સપ્તર્ષિ છે બધા નક્ષત્રો દેખાતા હોય છે, ચોખ્ખા તારા કેવા છે? તેજસ્વી, આમ ચમકતા હશે વધારે। આકૃતિ 17.11 બી માં જોઈ લેજો, આ બાજુના પેજ ઉપર જો આપેલું છે, બરાબર। અમુકને 8 જ થાય, અમુકને 7 જ થાય, ગણતા આવડે એની વાત છે। મૂર્ખશીર્ષ ને વ્યાધ પણ અંડરલાઈન કરી દો, મૂર્ખશીર્ષ જે નક્ષત્ર છે બરાબર, એને બીજા કયા નામથી? તો વ્યાધ નામથી, બરાબર। બીજા કયા? વ્યાધ નામથી ઓળખાય છે, એટલે કે હંટર। વચ્ચેના 3 તારા વ્યાધી શિકારીના પટ્ટા દર્શાવે છે, વચ્ચેના 3 તારાઓ જુઓ, 1 2 3 દેખાય ઈ તારા, 4 તેજસ્વી તારા ચતુષ્કોણના સ્વરૂપે ગોઠવાયેલા દેખાય, ચતુષ્કોણ એટલે કે ચોરસ, 1 2 3 4 આ બાજુ 5 થાય, એટલે મને નીચેથી ગણવાના છે। આવો પાછળના પેજ ઉપર આવો, વ્યાધ કે જે આકાશમાં સૌથી તેજસ્વી તારો છે, કેમ તેજસ્વી તારો વ્યાધ તરીકે? કારણ કે આ વ્યાધ નામનો તારો એ આકાશમાં સૌથી તેજસ્વી તારો છે, તે મૂર્ખશીર્ષની નજીક આવેલો છે, એટલા માટે જો આ આકૃતિમાં આપેલું છે આ વ્યાધ નામનો તારો જો આકાશ દેખાય એટલા માટે। વ્યાધનું સ્થાન નક્કી કરવા માટે મૂર્ખશીર્ષના વચ્ચેના 3 તારામાંથી પસાર થતી હોય એવી એક સીધી રેખાની કલ્પના કરવાની છે। જો થાય છે પસાર, હા 3 તારા આ રેખા સાથે પૂર્વ તરફ નજર કરવાની, કઈ દિશા તરફ? પૂર્વ બાજુ। આ રેખા તમને ખૂબ જ તેજસ્વી તારા તરફ લઈ જશે, તે કયો છે? વ્યાધ। અહીંથી આપણે ધારકા 3 તારાઓ છે, બરાબર, કઈ બાજુ જોવા છે? પૂર્વ, તો આ બાજુ આ રેખા નક્કી કરી થાય કયો તારો હશે? વ્યાધ તારો હશે, કયો તારો? વ્યાધ તારો હશે। હવે જો શર્મિષ્ઠા કાશી ઓપિયા ઉત્તર આકાશમાં આવેલું એક બીજું પ્રચલિત નક્ષત્ર, કયા આકાશમાં? ઉત્તર આકાશમાં આવેલું બીજું એક મસ્તીનું નક્ષત્ર, તે શિયાળામાં રાત્રિના વહેલા ભાગમાં જોઈ શકાય, રાત્રિના કયા ભાગમાં? વહેલા ભાગમાં, એટલે કે રાત્રિ પડો ને ત્યારે, તે વિકૃત થયેલા અક્ષર W કે M જેવું દેખાય છે મારી સમક્ષ। જો શર્મિષ્ઠા પાછળના પેજ ઉપર આવો એની આકૃતિ ત્યાં આપેલી છે, M જેવું કે W જેવું, આ ઊંધું કરો તો એમ લાગે, ઊંધું કરો સીધું કરો તો W જેવું લાગશે। તમે જાણતા હતા જો નીચે આવ્યો પ્રશ્ન, જાણતા હોય તો તમે કોમ કામ પૂછશે, તમને ભણી નથી એ વાત। નક્ષત્રમાં 5 કે 10 તારાઓ હોતા નથી, મેં પહેલાં કહી દીધું,
તેમાં મોટી સંખ્યામાં ધારા હોય છે. જો 17.16 વધુ આપણને આજે સર્વિષ્ઠાનો અલા શું મૂળવિશેષની આકૃતિ આપીને વધુ આ દેખાયતું છે આપણને એટલું આમાં એટલું જ આપણે એની આજુબાજુ જો કેટલા બધા સ્ટારાઓ છે બરાબર કેટલા બધા સ્ટાર છે શું કામ આટલા બધા સ્ટાર છે એની વચ્ચે આજે ચમકતા હશે વધારે આ બધા તારાઓ કરતાં કેવા હશે વધારે ચમકતા હશે એટલે કે પ્રકાશિત એટલે કે તેજસ્વી હશે જો કે ખુલ્લી આંખે આપણે ફક્ત તેજસ્વી તારાઓ જ જોઈ શકીએ છીએ એટલા માટે આપણે આની આકૃતિ નક્કી કરી છે કે બાકી આપણે એટલી બધી નજર નથી તેર તો આપણને બધા સ્ટાર દેખાય શું કે આ જે તેજસ્વી છે કે જે શું છે પ્રકાશિત હશે એ જ આપણે જોઈ શકીએ છીએ બધા જ તારાઓ કે જે નક્ષત્ર બનાવે છે તે સમાન અંતરે હોતા નથી બધા જ તારાઓ કે જે શું બનાવતા હોય નક્ષત્ર બનાવતા હોય સમાન એટલે કે એક સરખા અંતરે હોય એવું જરૂરી નથી તેઓ ફક્ત દ્રષ્ટિની એક સીધી રેખામાં આવેલો ફક્ત આપણે દ્રષ્ટિગત જ એક સીધી રેખામાં હોય એવું આપણને લાગે બાકી આ શું તમને એવું લાગતા છે ને ત્રણ તારા થશે બાદ બધું દિશે ના ના આ બહુ દૂર દૂર અંતરે હોય આપણે કેમ અહીંથી દૂરની વસ્તુ જોઈએ તો આપણને કેવી લાગે નજીક લાગે હકીકતમાં ત્યાં પાસે જાઓ બરાબર નજીક કેવું હોય દૂર હોય એવી રીતે આપણે આકાશ કેટલું ઊંચું છે બરાબર હવે કલ્પના કરી શકો કે આ તારો કઈ કઈ નજીક હશે નહીં હવે વચ્ચે બંને વચ્ચે કેવું છે વિશાળ અંતર છે એક સમૂહ ત્યારે કે આ બે તારા વચ્ચે અંતર છે એટલું આ બે તારા વચ્ચે છે નહીં આમાં ઓછું હોય આમાં વધુ હોય આમાં વધુ હોય આમાં ઓછું પણ હોય શકે પણ સરખું ક્યારે હોય નહીં બરાબર હવે જો સૂર્ય મંડળ મજા આવે એવો ટોપિક સર અત્યાર સુધી મત કંટાળો તો તારાઓ દેવા નીકળે આ તારા ગોલા તારા નક્ષત્ર પલાણું ડેમન વગેરે વગેરે હવે જે ટોપિક છે કયો સૂર્ય મંડળનો પણ એ શરૂ કરતા પહેલા આપણે થોડું આ નક્ષત્રો વિશે છે બરાબર તો એના વિશે આપણે વાત કરી લઈએ પહેલેથી તો એની પહેલા આપણે નક્ષત્રની વ્યાખ્યા યાદ રાખવાનું તારાઓ કે જેને આપણે ઓળખીએ છીએ તેવો આકાર બનાવે છે તેને શું કહેવાય નક્ષત્ર નક્ષત્રો ટોટલ કેટલા હોય 27 કેટલા છે 27 એમાં અમુક અમુક વિશે વાત કરતા હતા તો કયા મુખ્ય આપણે ચાર વિશે વાત કરતા હતા તો કયા કયા ચાર પહેલું આવશે સપ્તર્ષ બીજું આવશે સર્ગ અલગ બીજું આવશે મૃગશિષ ત્રીજું આવશે શર્મિષ્ઠ અને ચોથું આવશે મઘા બરાબર સપ્તર્ષિ આપણે તેના નક્ષત્ર વિશે વાત કરતા તો એમાં કેટલા તારા હોય છે સાત કેટલા સપ્ત એટલે સાત તારા બરાબર એને બીજા કયા નામથી ઓળખાય તો એક તો બિગ ડિપર અને ધ ગ્રેટ બિયર ના નામથી ઓળખાય છે બરાબર સપ્તર્ષિના આધારે આપણે કયા તારાનું સ્થાન નક્કી કરી શકીએ તો કે ઉત્તર દિશામાં આવેલો ધ્રુવનો તારો કયો તારો ધ્રુવનો તારા જે આવેલો છે એનું આપણે સ્થાન નક્કી કરી શકીએ છે અને સપ્તર્ષિ તારાઓનું જૂથ આપણે ખબર છે કઈ દિશામાંથી કઈ દિશા તરફ ગતિ કરશે તો સપ્તર્ષિ તારાઓનું જૂથ પૂર્વથી પશ્ચિમ તરફ આવી પૂર્વથી આ બાજુ પૂર્વ દિશા હોય આ બાજુ કઈ છે પશ્ચિમ કઈ બાજુ આ રીતે ગતિ કરે છે એમાં આપણે તારાઓનું છેલ્લા બે તારા હોય સપ્તર્ષિના બરાબર નક્ષત્ર એના આધારે આપણે શેનું સ્થાન નક્કી કર્યું હતું કે ઉત્તર એટલે કે ધ્રુવના તારાનું સ્થાન નક્કી કર્યું હતું ત્યારબાદ આપણે જોયું હતું કયો મૃગશિષ એને બીજા કયા નામથી વ્યાધ નામથી ઓળખવામાં આવે છે કયા નામથી વ્યાધ આ વ્યાધ એક શું છે વધારે તેજસ્વી તારો છે એના આધારે આપણે આ ત્રણ તારાઓ જે વચ્ચે આવેલા હોય મૃગશિષમાં એના આધારે આપણે વ્યાધ તારાને જોઈ શકીએ છીએ કલ્પના કરીને બરાબર ત્યારબાદ આપણે જોયું હતું શું શર્મિષ્ઠા શું શર્મિષ્ઠા નક્ષત્ર બરાબર આ મૃગશિષમાં કેટલા હશે તારાઓ સાત થી આ ઓલામાં સાત આમાં હવે શર્મિષ્ઠા જે નક્ષત્ર છે એનો આકાર કેવો છે મોસ્ટ ઓફ આપણે કહીએ છીએ ડબલ્યુ અથવા બરાબર દેખાય ને આ ડબલ્યુ તેને આમ નો તો એમ એ થાય પછી એમાં તમે શું જાણતા હતા એમાં જો કે આપણે જે નરી આંખે આપે બધે તારાઓ જોશે કે એક સમાન અંતરે હોય નહીં એટલે કે એક સરખા અંતરે ક્યારે હશે નહીં યાદ રાખવાનું એક સમાન અંતરે આ તારાઓ હશે નહીં કેવા હશે દૂર દૂરના અંતર સુધી
થશે ખબર પડે આ નક્ષત્રની વાત થઈ. હવે પછીના લેક્ચરમાં આપણે સૂર્યમંડળ વિશે વાત કરવાની છે.